અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાના મેસેજ મળતા જ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. દિલ્હી એર ઇન્ડિયાએ અમદાવાદ એરપોર્ટ પર મેનેજરને જાણ કરી હતી ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવ્યું. ગાંધીનગરમાં કોંગ્રેસે મોટો ઝટકો લાગ્યો છે. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે સ્વચ્છતાએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપ્યું. સંગઠનમાં અસંતોષ હોવાને કારણે તેઓએ રાજીનામું આપ્યું. આશા પટેલે કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ દાવો કર્યો કે તેઓ કોઈ પક્ષમાં જોડાવાના નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે તેમને કોઈ લાલચ આપવામાં નથી આવી એવી ચર્ચા હતી કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આશા પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ અને ધારાસભ્ય પદમાંથી રાજીનામું આપનાર આશા પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને ઉલ્લેખીને પત્ર લખ્યો છે. તેમાં પત્રમાં લખ્યું છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે અને આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી જો કે કોઈ નિવેડો નથી આવ્યો. કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલે રાજીનામાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે મને એમ લાગે છે કે આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. આશાબહેનનું નિવેદન કોંગ્રેસની નેતાગીરીથી નારાજ થઈને નિવેદન અપાયું છે. કોંગ્રેસમાં નેતાગીરીનો અભાવ છે તેના લીધે નેતાઓ નારાજ છે. તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આશા પટેલના રાજીનામાને લઈને નિવેદન આપ્યું કે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યું છે અને કોંગ્રેસમાં સિનિયર નેતાઓની અવગણના કરવામાં આવી રહી છે. તેમને માન સન્માન આપવામાં નથી આવતું. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના રાજીનામા પર ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે કહ્યું કે આશા પટેલ ભાજપમાં જોડાશે તો તેમની તાકાતમાં વધારો થશે. જોકે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં આશા પટેલ લડશે કે નહીં તેને લઈને તેમણે કહ્યું કે એપીએમસીની ચૂંટણી ભવિષ્યની વાત છે. ચૂંટણી કોઈપણ ઉમેદવાર લડી શકે છે. જીતુ વાઘાણીએ આ મામલે કોંગ્રેસે ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે કોંગ્રેસ પદોની રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસે ધર્મ અને સંપ્રદાયના નામે લોકોને લડાવ્યા છે. આ સાથે જ પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વીકારવા તેમના જ પક્ષના નેતાઓ તૈયાર નથી. આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસે આ મુદ્દે ભાજપ અને આશા પટેલને આડે હાથે લીધા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે આશા પટેલના રાજીનામા પાછળ વ્યક્તિગત હિત કારણભૂત હોઈ શકે છે. તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ભાજપ પર કોંગ્રેસે તોડવાનો આરોપ પણ લગાવ્યો. તો આશા પટેલના રાજીનામાને લઈને કોંગ્રેસના સોમા પટેલે ભાજપ પર આક્ષેપ કર્યા. તેમણે જણાવ્યું કે ભાજપ નેતા ધારાસભ્યો વધારવા માંગે છે એટલા માટે કોંગ્રેસ ધારાસભ્યોને તોડી રહી છે અને ભાજપે તેમને અગાઉ સસ્પેન્ડ કર્યા હોવાથી હવે લાલચ આપી બોલાવે નહીં તેવું જણાવ્યું. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના રાજીનામા અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે તેમની એપીએમસીમાં પદની લાલચ છે. હાર્દિકે જણાવ્યું કે તાકાત હોય તો આશા પટેલ ફરી ચૂંટણી લડી બતાવે. તેમનું માનવું છે કે આશા પટેલનું કોંગ્રેસમાં વર્ષોથી સ્થાન હતું અને તેમણે કોંગ્રેસનું માન ન રાખ્યું. આશા પટેલના રાજીનામાને લઈને ભાજપ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે નિવેદન આપ્યું છે કે વિકાસની રાજનીતિમાં જે લોકો માને છે તેમના માટે ભાજપના દરવાજા ખુલ્લા છે. તો કેસી પટેલે વધુમાં કહ્યું કે આગામી સમયમાં 26 સીટો ભાજપને મળે તેવા સૌના આશીર્વાદ મળી રહ્યા છે. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધારાસભ્ય આશા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષની લાગણી ફેલાઈ. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધારાસભ્યની કચેરી બહાર તેમનું પૂતળું દહન કર્યું અને તોડફોડ પણ કરી. જસદણનો જંગ જીત્યા બાદ કુંવરજી બાવળીયાએ ચોટીલાના સાંગણી ગામે અખિલ ભારતીય કોળી સમાજનું મહાસંમેલન યોજ્યું જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા. કોળી સમાજને સંબોધન કરતા રૂપાણીએ કહ્યું કે કોળી સમાજ સંગઠિત થઈ વડાપ્રધાન મોદીના સૂત્ર સૌનો સાથ સૌના વિકાસ સાથે જોડાશે. તો મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે મોદી સરકારની યોજનાઓથી કોળી અને ઠાકોર સમાજના ગરીબ લોકો વિદ્યાર્થીઓને કેવી રીતે વધુ લાભ મળે તે દિશામાં સરકાર પગલાં ભરશે. મહત્વનું છે કે એક તરફ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોળી સમાજના મતો અંકે કરવા ભાજપે કુંવરજી બાવળીયા સાથે મહાસંમેલન યોજ્યું. મહાસંમેલનમાં બાવળીયાએ સમાજને સંબોધન કરતા દેશની આઝાદીની વાત કરી. સાથે જ તેમણે કહ્યું કે કોળી સમાજ આઝાદીમાં મહત્વનો હિસ્સો બન્યો હતો. સાથે જ બાવળીયાએ સમાજની મુશ્કેલીઓ સામે રૂપાણીની હાજરીમાં કેટલીક માંગણીઓ પણ કરી.
મુખ્યમંત્રી બાવળીયાએ કહ્યું કે સમાજના ભણેલા અને બેરોજગાર યુવાનોને રોજગારી મળે તે માટે ઘટતું કરવાની વાત કરી તો કાંઠા વિસ્તારમાં વસી રહેલા સમાજના લોકોને વેપાર ધંધા મળે તેની વ્યવસ્થા કરવાની પણ રજૂઆત કરી તો નર્મદાનું પાણી સૌની યોજના મારફતે જ્યાં પહોંચી શકતું હોય ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરવા માટે સર્વેની વાત કરી ખેતી અને ખેડૂતો પર ભાર મૂક્યો. અખિલ ભારતીય કોળી સમાજના મહાસંમેલનમાં પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું અને આ મહાસંમેલન ભાજપને આગામી ચૂંટણીમાં ઘણો લાભ અપાવી શકે તેવું ગણિત માનવામાં આવી રહ્યું છે. સંમેલનમાં 13 જિલ્લાના 1.5 લાખથી વધારે કોળી સમાજના લોકો એકઠા થયા હોવાનો ભાજપનો દાવો છે. રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમ પહેલા કોંગ્રેસે હોબાળો મચાવ્યો. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતાની અટકાયત કરાતા હોબાળો કરાયો. કુબલિયાપરા વિસ્તારના સ્થાનિકોને સાથે રાખીને હોબાળો કરવામાં આવ્યો. જોકે પોલીસે ટોળાને વિખેરી મામલો શાંત પાડ્યો. ચોટીલા પાસે કુંવરજી બાવળિયાના મહાસંમેલનથી કોંગ્રેસે કોઈ નુકસાન નહીં થાય તેવું કોંગ્રેસના કોળી ધારાસભ્ય સોમા પટેલે નિવેદન કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 15 અથવા 16 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતાઓ છે અને આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત ઉત્તર ગુજરાતથી કરી શકે છે. મહેસાણા, ઊંઝા અને બેચરાજીમાં રાહુલ ગાંધી જનસભાને સંબોધશે. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી છેડો ફાડે તેવી શક્યતાઓ છે. અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા હાલમાં મહેસાણા જિલ્લામાં ચાલી રહી છે, પરંતુ આ એકતા યાત્રામાં ક્યાંય કોંગ્રેસનું નિશાન જોવા નથી મળતું. ઠાકોર સેનાના ખેસ સાથે જ અલ્પેશ આ એકતા યાત્રા કરી રહ્યા છે. યાત્રામાં અલ્પેશ ઠાકોર સાથે બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ સતત જોવા મળી રહ્યા છે. રાજકોટ શંકરસિંહ વાઘેલાની પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં તેમણે રાજકોટ બજેટ પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. સાથે જ કહ્યું કે છેલ્લા 5 વર્ષથી મોદી સરકાર ભાજપ માટે કામ કરે છે, નહીં કે લોકો માટે. રાજકોટ બજેટ પર મહિલાઓ અને યુવાનોને છેતરવામાં આવ્યા અને બજેટમાં ખેડૂતો સાથે પણ મજાક કરવામાં આવી. લોકસભાની ચૂંટણીને લઈને દમણમાં પ્રદેશ કોંગ્રેસની ઓબીસી સેલની બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં રાષ્ટ્રીય કોઓર્ડિનેટર રાની રોય સહિત પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા, જેમાં લોકસભાની ચૂંટણીને લઈ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને આગામી દિવસોમાં ચૂંટણીને લઈને રણનીતિ ઘડવામાં આવી. લોકસભા ચૂંટણીને લઈને પૂર્વ સૌરાષ્ટ્રને વધુ એક મોટી ભેટ આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની જાહેરાત કરી છે કે રાજકોટથી જેતપુર હાઈવેને 6 લેન બનાવવામાં આવશે. જોકે સાંસદ મોહન કુંડારિયાના પત્ર બાદ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને કલેક્ટર રાહુલ ગુપ્તા વચ્ચે બોલાચાલી થઈ. કુબલિયાપરા વિસ્તારના રહીશોની રજૂઆત કરવા માટે આવેલા શહેર કોંગ્રેસના પ્રમુખ ચાલુ વિડીયો કોન્ફરન્સમાં ઘૂસી ગયા, જેને લઈને કલેક્ટર અને અશોક ડાંગરની વચ્ચે બોલાચાલી થઈ. પોલીસે કોંગ્રેસના નેતાઓને બહાર કાઢ્યા. સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના 5 મહુડા ગામની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી, જેમાં પોલીસે 9 શકમંતોને પકડીને લાઈટ ડિટેક્શન ટેસ્ટ હાથ ધર્યું. યુવતીના પરિવારજનોએ હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો. અમદાવાદમાંથી ગુમ થયેલી સગીરા સુરતી લાજપોર જેલમાંથી મળી આવી, જેમાં ગુજરાત મહિલા આયોગ પોલીસ વિભાગ પાસે રિપોર્ટ માંગશે. સગીરા ગુમ થઈ તે કેસમાં અમદાવાદ પોલીસ કમિશનર અને સુરત પોલીસ કમિશનર પાસેથી મહિલા આયોગે રિપોર્ટની માંગ કરી છે. ખેડાના કચ્છલાલ તાલુકામાં આવેલા ભરકુંડા ગામમાં હડકાયા શ્વાનનો આતંક વધી ગયો છે. શ્વાનનો આતંક એટલી હદે વધી ગયો છે કે ખેતરમાં સુઈ રહેલા આધેડ પર શ્વાને હુમલો કર્યો. રોડ બનાવવાનું કામ કરતા કર્મચારી રાત્રે ખેતરમાં સુઈ રહ્યા હતા, તે સમય શ્વાને આધેડને કરડતા મોઢાના ભાગે ઈજા પહોંચી. ભરૂચ પોલીસે સોશિયલ મીડિયામાં યુવતીનું એકાઉન્ટ બનાવી બદનામી કરતા યુવકની ધરપકડ કરી. આરોપી યુવકના મનપસંદ યુવતી સાથે લગ્ન ન થતા સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી બદનામ કરતો હતો, જેની પોલીસમાં ફરિયાદ નોંધાતા ધરપકડ કરવામાં આવી. ભારતમાં અભ્યાસ અને નોકરીના બહાને આવતા નાઇજીરિયાના લોકો ડ્રગ્સ સિન્ડિકેટ અને ઓનલાઈન છેતરપિંડીના ગુના આચરતા છાશવારે ઝડપાય છે. આવી જ એક નાઇજીરિયન ગેંગને સાયબર સેલે ઝડપી પાડી છે. આ ગેંગના સાગરીતો ફેક આઈડી બનાવી ઓનલાઈન મિત્રતા કેળવતા અને ગુનાઓ આચરતા હતા.
કેસુરના પાલોદ ગામના એક ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું. તસ્કરોએ મોડી રાત્રે એક મકાનનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કર્યો, પરંતુ તે પ્રયાસ નિષ્ફળ સાબિત થયો કારણ કે કિન્નરનું મકાન ખાલી હતું. માટે તસ્કરો ખાલી હાથે પરત ફર્યા, પરંતુ પાલોદ ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરોની ગતિવિધિ કેદ થઈ ગઈ. અમદાવાદમાં ધંધુકા બગોદરા હાઈવે પર બાઇક ટક્કર મારતા ટ્રાયસિકલ સવાર વિકલાંગનું મૃત્યુ થઈ ગયું. મૃતક વિકલાંગ ઉના ગામના વતની હતા. ઉનાથી વિકલાંગો દ્વારા ગાંધીનગર સુધી કાઢવામાં આવેલી રેલીના ભાગરૂપે મૃતક ગાંધીનગર જઈ રહ્યા હતા. ગાંધીનગરમાં ટાઉન હોલ પાસે કચરા પેટી પાસેથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસાના 13 શખ્સો માઉન્ટ આબુમાં જુગાર રમતા ઝડપાઈ ગયા. રાજસ્થાન પોલીસે 3.60 લાખનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી. સુરતમાં 15થી વધુ ધાડપાડુ શખ્સોએ સિયોદ ગામમાં ત્રાટક્યા અને એક પરિવારને નિશાન બનાવીને ઘરમાં લૂંટ ચલાવી. એક જ પરિવારના 8 સભ્યોને માર માર્યા બાદ દાગીના અને રોકડની લૂંટ કરવામાં આવી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. દ્વારકાના રિલાયન્સ રોડ પર સુશોભન માટેના 23 જેટલા પિલર તોડવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ. અજાણ્યા શખ્સો વિરુદ્ધ પબ્લિક પ્રોપર્ટીને નુકસાનનો ગુનો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી. જોકે રિલાયન્સના ચીફ ઓફિસર દ્વારા અપાયેલ અરજી પરથી પોલીસે 13 દિવસ બાદ ફરિયાદ નોંધી છે. રાજ્યમાં સ્વાઇન ફ્લુથી વધુ 4 લોકોના મોત થયા છે. બનાસકાંઠા, અમરેલી, જામનગર, ગીર સોમનાથમાં એક એક વ્યક્તિના મોત થયા, તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 44 દર્દીઓ સ્વાઇન ફ્લુના કેસ નોંધાયા છે. છેલ્લા એક મહિનામાં સ્વાઇન ફ્લુથી 38 લોકોના મોત થઈ ગયા. રાજકોટમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ગાંધીધામમાં 8 વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી. વેપારીઓ ઘણા સમયથી જીએસટી R1 અને 3B રિટર્ન ફાઇલ કર્યા ન હોવાથી તપાસ હાથ ધરવામાં આવી. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા 21 ફેબ્રુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર માટે શિલાન્યાસ માટે આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠાની ગેડા હનુમાન મંદિરથી શિલાન્યાસ માટે ઈંટો અયોધ્યા લઈ જવા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. નડિયાદમાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 188મા સમાધિ મહોત્સવનો પ્રારંભ થયો. ત્યારે મંદિર પરિસરમાં 10 ફેબ્રુઆરી સુધી પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપુના મુખે શ્રી રામકથાનું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું. કથાના પ્રથમ દિવસે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ખાસ ઉપસ્થિત રહ્યા. જામનગર અત્યારથી જ લોકોના માથે પીવાના પાણીનું સંકટ આવી પડ્યું છે. ત્યારે વિપક્ષનો આક્ષેપ છે કે પાણી માટે દર વર્ષે તંત્ર આયોજન તો કરે છે, પરંતુ આયોજન મુજબ કામગીરી ન થતા વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. સાબરકાંઠાના પ્રાતિજમાં તાલુકા પંચાયતની નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણમાં વિવાદ સર્જાયું. જિલ્લા પંચાયતના પ્રમુખ રતન સુતરિયાનું નામ તકતીમાં ન મુકાતા તેઓ ભડક્યા અને કાર્યક્રમ અધ વચ્ચે છોડીને જતા રહ્યા. આ કાર્યક્રમમાં પંચાયત રાજ્ય પ્રધાન સહિત જિલ્લાના અનેક નેતાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોટાદમાં ટ્રાફિક બ્રિગેડની ભરતીમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા. બોટાદ, ગઢડા અને બરવાળા માટે ટ્રાફિક બ્રિગેડની ભરતી હતી. પોલીસે ટ્રાફિક માટે મદદરૂપ થઈ શકે તે માટે ભરતી રાખવામાં આવી હતી. 63 લોકોની ભરતી સામે 500 જેટલા ઉમેદવારો પહોંચ્યા. સુરત મહાનગરપાલિકા તરફથી શહેરમાં પાણીની અને ડ્રેનેજ લાઇનો બદલવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે માટે શહેરના દરેક રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું છે. શહેરના વરાછા સહિતના વિસ્તારોમાં આ કામગીરી ગોખલ ગતિએ ચાલી રહી છે અને આ કામમાં કેટલાક ઘરોની આગળ પણ ખોદકામ કરી દેવામાં આવ્યું છે. સુરત ફાયર બ્રિગેડ વિભાગે લાલાંગ કરી છે. પીપલોદ વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રોનિક શોરૂમને સીલ કરવામાં આવ્યો. શોરૂમમાં ફાયર સેફટીના ઉપકરણો ન હોવાથી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી. સુરત મનપાઈ કોર્પોરેશનની 55 જેટલી બિલ્ડિંગ પર સોલાર રૂફ ટોપ પ્લાન્ટ બેસાડીને વીજ બચત શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે શહેરની જનતાને પૂરો પાડવામાં આવતા પૂર્વજામાં જેટલી વીજળી વપરાતી હતી તે બચાવીને સૌર ઉર્જાની મદદથી પહોંચાડવામાં આવી રહી છે. આવું કરનારી સુરત મનપા દેશની પ્રથમ મહાનગરપાલિકા છે. જૂનાગઢમાં સૌ પ્રથમવાર રોપવેના સામાનની હેરાફેરી માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરાઈ રહ્યો છે. રોપવેની કામગીરી જલ્દી પૂરી કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી. હેલિકોપ્ટરની મદદથી ભવનાથ તળેટીમાં પડેલા રોપવેના સામાનને ગિરનાર પર્વત પર લઈ જવામાં આવી રહ્યા છે, જેને લઈ ક્રેન દ્વારા રોપવેના સામાનને હેલિકોપ્ટરમાં મૂકવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી.
વડોદરા આસપાસ વિકસિત થઈ રહેલા વિસ્તારોને મહાનગરપાલિકામાં સમાવેશ કરાશે. વિકસતા ગામો 6 ગામોની વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરાશે. સ્થાનિકોની વારંવારની રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. મહત્વનું છે કે 6 ગામડાનો વડોદરામાં સમાવેશ થવાથી શહેરની હદમાં વધારો થશે. સુરતમાં તાપી નદીના શુદ્ધિકરણ માટે મહેસૂલ પ્રધાનની હાજરીમાં બેઠક મળી. આ બેઠકમાં તાપી નદીના શુદ્ધિકરણ માટે અગાઉ લેવાયેલા નિર્ણય અને નવા નિર્ણયો લેવામાં આવ્યા. નદીના શુદ્ધિકરણ માટે અંદાજિત 971 કરોડ રૂપિયાની પણ મંજૂરી આપવામાં આવી.